ભાવનગરના ઘોઘા ખાતે વર્ષો પહેલા દરિયાની પાણીથી ઘોઘા ગામનું રક્ષણ થાય તે માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા 25 વર્ષોથી આ દિવાલ તૂટી ગયેલી હોવાના કારણે લોકોને પરિવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મહિનામાં 2-3 વાર જ્યારે દરિયામાં હાઈ એલર્ટ હોય ત્યારે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘૂસી જાય છે અને લોકોના ઘર સુધી દરિયાના પાણી આવી જાય છે. પાણી ઉતર્યા બાદ રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહે છે. જોકે આ દિવાલ રિપેર કરવા અંગે ગામ લોકોની વર્ષોની માંગ છે, તેમ છતાં 3 સરકારી તંત્ર વચ્ચે આ દિવાલ અટવાયેલી છે. રાજકીય આગેવાનને પણ ચૂંટણી સમયે જ ઘોઘા યાદ આવે છે, ત્યારે શું તંત્ર ભવિષ્યમાં કોઈ મોટી જનહાનિની રાહમાં બેઠું છે કે શું? જીએન ન્યૂઝ ભાવનગર. ક્યારે ક્યાં?